નમસ્તે વિદ્યાર્થી મિત્રો કરંટ પટેલની ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું છ ડિસેમ્બર બે હજાર ઓગણીસના કેટલાક મહત્વના પ્રશ્નો જે આપણે આવનારી કૃષિ યુનિવર્સિટીની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે તાજેતરમાં કયા રાજ્યમાં ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો તાજેતરમાં આસામમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે આના પહેલા મિત્રો વાત કરું તો બિહારે પ્રતિબંધ મૂક્યો તો એના પહેલા વાત કરું તો પશ્ચિમ બંગાળે મૂક્યો હતો અને તાજેતરમાં કયા રાજ્ય પ્રતિબંધ મૂક્યો છે તો આસામ રાજ્યે આવશે નેક્સ્ટ પ્રશ્નો જે તાજેતરમાં અવસાન પામેલ સુશીલ કુમાર કયા ક્ષેત્રે સંકળાયેલા છે તો મિત્રો તાજેતરમાં અવસાન પામેલ સુશીલ કુમાર કયા ક્ષેત્રે સંકળાયેલા છે તો સુશીલ કુમાર એ ભારતમાં નૌકાદળના એડમિરલ રહી ચૂક્યા છે કયા પદ ઉપર નૌકાદળના એડમિરલ રહી ચૂક્યા છે ત્યારબાદ વાત કરું તો ભારતમાં કારગિલ યુદ્ધ વખતે ખૂબ જ મહત્વનો અને અગત્યનો ભાગ ભજવ્યો હતો શું કારગિલ યુદ્ધ વખતે ખૂબ જ મહત્વને અને અગત્યનો ભાગ ભજવ્યો હતો કોણ સુશીલ કુમાર તાજેતરમાં એસપીજી બિલ એ કોના દ્વારા જાહેરાત કરવામાં આવી તો મિત્રો લોકસભામાં અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અને એમાં એક જ વાત રજૂઆત કરવામાં આવી છે કે એસપીજી બિલ ફક્ત ને ફક્ત હવે સોરી એસપીજી સુરક્ષા ફક્ત ને ફક્ત હવે કોને આપવામાં આવશે તો વડાપ્રધાન અને વડાપ્રધાનના પરિવારને જ આપવામાં આવશે એટલે કે પાંચ વર્ષ સુધી જે વડાપ્રધાન પદ ઉપર રહેશે એને આ એસપીજી સુરક્ષા આપવામાં આવશે અત્યાર સુધી ઘણા બધા દેશમાં ઘણા બધા લોકોને એસપીજી સુરક્ષા આપવામાં આવી હતી પરંતુ હવે કાયદો ચેન્જ કરી અને ભારત સરકારે એ જાહેરાત કરી છે કે ફક્ત ને ફક્ત વડાપ્રધાન અને વડાપ્રધાનના પરિવારજનોને જ એસપીજી સુરક્ષા આપવામાં આવશે અને એસપીજી સુરક્ષાનું બિલ કોના દ્વારા અમિત શાહ દ્વારા લોકસભામાં રજૂઆત કરવામાં આવી હતી કોના દ્વારા અમિત શાહ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી એશિયન ડેવલપમેન્ટ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે એ સી એશિયન ડેવલપમેન્ટનું વડું મથક એ ફિલિપાઈન્સની રાજધાની મનીલા ખાતે આવેલું છે અને તાજેતરમાં જ રામનાથ કોવિંદ એ ક્યાંની મુલાકાત લીધી હતી તો મનીલા એટલે કે ફિલિપાઈન્સની મુલાકાત લીધી હતી એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો સોળ ડિસેમ્બર ઓગણીસો કરવામાં આવી હતી અને કુલ કેટલા સભ્ય દેશો જોડાયેલા છે તો સભ્ય દેશો એશિયન ડેવલપમેન્ટ બેંકમાં જોડાયેલા છે કેટલા સડસઠ સભ્ય દેશો એશિયન ડેવલપમેન્ટ બેંકમાં જોડાયેલા છે ગુજરાતના મુખ્ય સચિવ પદે કોની નિમણૂક કરવામાં આવી તો મિત્રો ગુજરાતના મુખ્ય સચિવ પદે તાજેતરમાં શનિવારથી ચાર્જ સંભાળ્યો છે એવા કોણ આવશે અનિલ મુકિમ બીજી વિષય વસ્તુ મુખ્ય સચિવનો કોઈ નિશ્ચિત કાર્યકાળ હોતો નથી બંધારણમાં કે એમાં કોઈ ઉલ્લેખ છે નહીં એટલે એમ ના કહી શકે કે ત્રણ વર્ષ માટે પાંચ વર્ષ માટે જ્યાં સુધી એને મુખ્યમંત્રી સાથેના વિચારો સેટઅપ થાય ત્યાં સુધી નિમણૂક કરવામાં આવે છે ત્યારબાદ કોઈ પણ કેબિનેટની બેઠક ભરાતી હશે તો એમાં સરકારના તો ચહેરા તરીકે ખૂબ જ મહત્વનો ને અગત્યનો રોલ કોણ ભજવે છે મુખ્ય સચિવ ભજવે છે અને ત્રીજો અને મહત્વનો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને કોઈ જોડતી કડી હોય શું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને જોડતી કોઈ કડી હોય તો કયું પદ છે મુખ્ય સચિવનું પદ છે અત્યાર સુધી મુખ્ય સચિવ કોણ હતા જય જનસિંહ હતા ગુજરાતના સૌપ્રથમ મુખ્ય સચિવ કોણ હતા વી ઈશ્વરન હતા અને હવે મુખ્ય સચિવ પદે કોણ આવ્યું છે અનિલ મુકેમ આવ્યા છે કોણ અનિલ મુકેમ નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં સીબીડિટની માહિતી પ્રદાન માટે વેબ પોર્ટલનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું પહેલાં તો એ વાત કરી દઉં સીબીડીટી એટલે શું તો અહીંયા સાચો જવાબ થશે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ અને એના અધ્યક્ષ કોણ છે પીસી મોદી છે કોણ પીસી મોદી છે તો આ સંસ્થા આવકવેરા વિભાગની નોડલ એજન્સી છે એટલે કે સીબીડીટી એટલે મિત્રો જુઓ ગેસના બોટલમાં જે તમને પૈસા મળે છે એ શેના આધારે મળે છે સીબીડીટીના આધારે જ કહેવામાં આવે છે પૈસા આપવામાં આવે છે ત્યારબાદ વાત કરું તો આ સંસ્થા કેન્દ્રીય નાણાં મંત્રાલય હેઠળ કાર્યરત છે ઓકે તાજેતરમાં કયા રાજ્યમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી એટલે કે સરકારી શાળાઓ પ્રાઇવેટ નહીં સમજો અહીંયા શું સરકારી શાળાઓ પ્રાઇવેટ તો ઘણી બધી ઘણા બધા રાજ્યોમાં છે તો તાજેતરમાં જાહેરાત કરવામાં આવી છે કે ભાઈ હવે અંગ્રેજી માધ્યમની પણ શાળા શરૂ થશે અને કેવી સરકારી તો આંધ્ર પ્રદેશ રાજ્યમાં કયા આંધ્ર પ્રદેશ રાજ્યમાં જાહેરાત કરવામાં આવી છે નેક્સ્ટ પેટા પર્સન ઓફ ધ યર એવોર્ડની જાહેરાત કોને એવોર્ડ આપવાની જાહેરાત કોને કરવામાં આવી આ પ્રાણીઓ સાથે સંકળાયેલી સંસ્થા છે અને આ પેટા સંસ્થાનું પૂરું નામ થશે પીપલ ઓફ પીપલ ફોર ધ ઇથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ પેટાનું વડું મથક મિત્રો વાત કરું તો કયા દેશમાં આવેલું છે અમેરિકામાં આવેલું છે અને તાજેતરમાં જ એમણે જાહેરાત કરી છે પર્સન ઓફ ધ યર એવોર્ડ ભારતીય ટીમના કેપ્ટન એટલે કે વિરાટ કોહલીને આપવાની વાત કરી છે કોને વિરાટ કોહલીને આપવાની વાત કરી છે તાજેતરમાં સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને આપવામાં આવ્યો તો આ સાહિત્ય ગૌરવ પુરસ્કાર મિત્રો વાત કરું તો કોના દ્વારા આપવામાં આવે છે અકાદમી એટલે ખાસ પ્રશ્નમાં ભૂલ ના થાય પરિષદ ના થઈ જાય ખાસ બાબત ધ્યાન રાખજો કારણ મોહમ્મદ માકડ તો બધાને ખબર હશે શું મોહમ્મદ માકડ તો ખબર હશે પણ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે એ આપણા માટે ખૂબ જ મહત્વનો અને અગત્યનો પ્રશ્ન છે તો તાજેતરમાં જ સાહિત્ય ગૌરવ પુરસ્કાર મોહમ્મદ માકડને આપવામાં આવ્યો છે ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા આપવામાં આવે છે અને ગુજરાતી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે વિષ્ણુભાઈ પંડ્યા છે કોણ છે વિષ્ણુભાઈ પંડ્યા છે ઓકે એટલે ખાસ યાદ રાખવું રહી કે ગુજરાતી સાહિત્ય અકાદમી કઈ સંસ્થા ગુજરાતી સાહિત્ય અકાદમી આંતરરાષ્ટ્રીય કક્ષાનો પતંગોત્સવ બે હજાર યોજાશે ક્લિયર હવે બીજી વાત કરી દઉં તો જાન્યુઆરી મહિનામાં પાછો કયો મહોત્સવ આવશે ઉત્તરાધ મહોત્સવ આવશે શું ઉત્તરાધ મહોત્સવ આવશે અને ઉત્તરાધ મહોત્સવ એ પણ કયા જિલ્લામાં ઉજવાય છે તો મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે ઉજવાય છે ક્યાં મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે ઉજવાય છે તો સૌ પ્રથમ વખત અત્યાર સુધી કેવું થતું હતું કે દરેક વખતે પતંગોત્સવ તો વન એન્ડ ઓનલી બે જ જગ્યાએ થતો હતો ક્યાં અમદાવાદ અથવા ગાંધીનગર શું અમદાવાદ અથવા ગાંધીનગર પણ હવે સરકારે નિર્ણય એ કર્યો છે કે અલગ અલગ જિલ્લામાં આ ઉત્સવ કરવાથી મહત્વની બાબત એ થશે કે લોકો આવા તહેવાર પ્રત્યે જાગૃત થાય અને ટુરિસ્ટ પ્લેસ તરીકે સૌથી જાણીતું થાય એટલા માટે આ તહેવારો આવા તહેવારો બીજા જિલ્લામાં ઉજવવામાં આવે છે અને નરેન્દ્રભાઈ મોદીએ ખાસ જાહેરાત કરી હતી કે દરેક લોકો પોતાના જિલ્લામાં જ્યાં પણ એવી જગ્યા એને ટુરિસ્ટ પ્લેસ તરીકે વિકાસ કરે અને આપ જાણો છો કે ભાઈ મોઢેરા મંદિર ઐતિહાસિક દ્રષ્ટિએ અને આખા વિશ્વમાં જાણીતું છે એટલે આંતરરાષ્ટ્રીય કક્ષાનો પતંગોત્સવ બે હજાર વીસ ક્યાં યોજાશે તો ખાસ યાદ રાખવું મહેસાણા હોલમાર્ક ધરાવતા ગોલ્ડ એટલે કે ઘરેણા ક્યારથી વેચી શકાશે હોલમાર્ક ધરાવતા હશે એ તમે વેચી શકશો એના સિવાય તમને કોઈ પરવાનગી મળશે નહીં એના સિવાય કોઈ પરવાનગી મળશે નહીં તો પંદર જાન્યુઆરી બે હજાર એકવીસથી આ કાયદો લાગુ પડશે કયા વર્ષથી પંદર જાન્યુઆરી બે હજાર એકવીસથી આ કાયદો લાગુ પડશે મુખ્યમંત્રીના જો આગળ વાત કરીએ શું હતી મુખ્ય સચિવ હતી આ અલગ પ્રશ્નો છે મુખ્યમંત્રીના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો કે કૈલાસનાથન આવશે ત્યારબાદ વાત કરું તો અભિમન્યુ મિથુન કયા રાજ્યનો વતની છે અભિમન્યુ મિથુન કયા રાજ્યનો વતની છે તો સાચો જવાબ આવશે કર્ણાટકનો વતની છે ત્યારબાદ વાત કરું તો તાજેતરમાં ગુજરાતમાં એર સ્ક્વોડ કાર્યરત કયા જિલ્લામાં કરવામાં આવી છે તો ગુજરાતમાં મિત્રો વાત કરું તો એર સ્કોડ એ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે તો પોરબંદર જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે ક્યાં પોરબંદર જિલ્લામાં શરૂ કરવામાં આવી છે અને ત્યારબાદ પ્રશ્ન છે ઠક્કર બાપાનું મૂળ નામ શું હતું તો અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કર હતું જેમનો જન્મ ક્યાં થયો હતો ભાવનગરમાં થયો હતો અને દાહોદમાં પણ ભીલ સેવા મંડળની સ્થાપના કરી હતી કોની બિલ સેવા મંડળની સ્થાપના કરી હતી ત્યારબાદ પ્રશ્ન છે હૈદરાબાદ હાઉસ ક્યાં આવેલું છે તો મિત્રો હૈદરાબાદ હાઉસ એટલે તમને વાત કરું તો કે આ જે ગોટબાયા રાજપક્ષે એટલે કે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને નરેન્દ્રભાઈ મોદી વચ્ચે કરાર કરવામાં આવ્યા હતા એ કયું સ્થળ હતું હૈદરાબાદ હાઉસ હતું અને હૈદરાબાદ હાઉસ એ ક્યાં આવેલું છે નવી દિલ્હી ખાતે આવેલું છે ક્યાં આવેલું છે નવી દિલ્હી ખાતે આવેલું છે ઓકે તો અહીંયા વાતના વિરામ આપું છું આ વિડીયો આપને ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયોની પાયા પીડીએફ ફાઇલ જોઈતી હોય તો મારા સંપર્ક નંબર ઉપર આપ ટેલિગ્રામ મને કરી શકો છો જેથી આ વિડીયોની પીડીએફ ફાઇલ પણ આપને મળી રહેશે તો વાતને વિરામ આપું છું જય હિન્દ જય ભારત